જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય. ભરૂચ જિલ્લામાં ક્યાં સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે? કાવી ખાતે આવેલા છે ગરમ પાણીના કુંડ. મેસ્વો નદી પર બંધ બાંધવાથી તૈયાર થયેલ સરોવર ક્યાં નામે ઓળખાય છે? શ્યામ સરોવર. ડાહી લક્ષ્મી ગ્રંથાલય ક્યાં આવેલું છે? નડિયાદમાં આવેલું છે. જિલ્લો આવશે ખેડા જિલ્લો. ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે નડિયાદ. ઓસમ ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે? રાજકોટમાં. ઉત્તમ શાક ક્યાં જિલ્લામાંથી મળે છે? વલસાડ જિલ્લામાં ઉત્તમ પ્રકારનું શાકનું લાકડું જોવા મળે છે. સુડી અને ચપ્પુ માટે ક્યુ સ્થળ વખણાય છે? અંજાર, જે કચ્છમાં આવેલું છે. સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી નદીના કિનારે. વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? ઓરંગા નદીના કિનારે. ગુજરાતનું ક્યુ શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે? તો એ છે આણંદ. આણંદમાં અમૂલ ડેરી આવેલી છે. કંઠીનું મેદાન ક્યાં જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે? જેસોરની ટેકરીઓના નામે. ગુજરાતના ક્યાં જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે? વલસાડ જિલ્લામાં. શ્રી રંગ અવધૂત મહારાજનું સ્મારક ક્યાં આવેલું છે? નારેશ્વરમાં આવેલું છે. જિલ્લો પૂછે તો વડોદરા જિલ્લો જવાબ આવશે. રવેચીનો મેળો ક્યાં ભરાય છે? કચ્છમાં. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ક્યુ શહેર ઓળખાય છે? જામનગર, જેનું જૂનું નામ છે નવાનગર. ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ ક્યાં જોવા મળે છે? છુછાપુરામાં જોવા મળે છે. પાવાગઢ પર્વત પર આવેલું ક્યુ તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? દૂધિયું તળાવ. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે તે ભાગને શું કહે છે? કોપાલાની ખાડી કહે છે. સાબરમતી નદી છે તે ખંભાતના અખાતમાં દરિયાને મળે છે, પરંતુ જે જગ્યા પર તે મળે છે તેને કોપાલાની ખાડી કહે છે. ઘેલો નદી પાસે સ્વામિનારાયણ સંપ્રદાયનું ક્યુ સ્થળ આવેલું છે? ગઢડા સ્વામિનારાયણ મંદિર. જૈનોનું યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદીના કિનારે. જિલ્લો આવશે ગાંધીનગર જિલ્લો. અલિયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે? નર્મદા નદી. વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ ક્યાં જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં આવેલો છે વાગડ પ્રદેશ. ગુજરાતનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? સાપુતારામાં યોજે છે. ચરોતર તરીકે પ્રખ્યાત વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે? મહી અને સેઢીની વચ્ચે આવેલો છે ચરોતર. સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે. વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો નદીના કિનારે, સુરેન્દ્રનગર. ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? આંબાડુંગરમાં આવેલો છે. ઘોઘા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. ગોપી તળાવ ક્યાં આવેલું છે? બેટ દ્વારકામાં. સાળંગપુર શાના માટે પ્રખ્યાત છે? હનુમાનજી મંદિર આવેલું છે. સાળંગપુર ક્યાં જિલ્લામાં છે? તો બોટાદ જિલ્લામાં છે. ઇસબગુલ જીરું અને વરિયાળીના વેપાર માટે ક્યુ શહેર જાણીતું છે? ઊંઝા. પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર ક્યાં જિલ્લામાં આવેલો છે? રાજકોટ જિલ્લામાં. કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે? ભરૂચ જિલ્લામાં.
ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના હાથી અને શૃંગ જેવા પ્રાણીઓના અસમીઓ મળી આવ્યા છે? પિરમબેટમાંથી મળી આવ્યા છે. ડુમ્મસ પ્રવાસ ધામ કયા જિલ્લામાં છે? સુરત જિલ્લામાં. ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે? ગાંધીનગરમાં. હાથબ સેના માટે જાણીતું છે? કાચબા ઉછેર કેન્દ્ર હાથબમાં આવેલું છે. ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? વડોદરામાં. પ્રસિદ્ધ મહાવિષ્ણુની મૂર્તિનું દેરું ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલ છે? શામળાજીમાં આવેલું છે. ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો? જામનગરનું જૂનું નામ છે નવાનગર. કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે? આરાસુરની ટેકરીઓ. ગાંધીધામ કંડલા પઠાણકોટ હાઈવે જે 8A હતો તેનો નવો નંબર શું છે? 141. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતભરમાં ક્યાં નંબરે છે? પ્રથમ નંબરે છે. ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે વૃક્ષો છે? ગાંધીનગરમાં. વડોદરા જિલ્લાના તળવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે? માંડવા નૃત્ય. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે? વીર નર્મદ યુનિવર્સિટી. અલિયાબેટ અને પિરમબેટ ક્યાં આવેલા છે? ખંભાતના અખાતમાં. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લામાંનો કાંકરેજ તાલુકો શેના માટે જાણીતો છે? ગાયો માટે. કાંકરેજી ગાય છે તે ખૂબ જ ફેમસ છે. તુલસીશ્યામ વિહારધામ ક્યાં જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે અને તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે. ગુજરાતનો પ્રસિદ્ધ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? રૂપાલ ખાતે ભરાય છે જે ગાંધીનગર પાસે આવેલું છે અને ત્યાં શુદ્ધ ઘીની નદીઓ વહે છે જ્યારે પલ્લીનો મેળો ભરાય છે ત્યારે. વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? ઉમરગામમાં આવેલો છે, વલસાડ જિલ્લામાં. જૂનાગઢ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવવામાં આવ્યો છે? ગીર સોમનાથ. કયા ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયા ખંડમાં પ્રથમ સ્થાને છે? ફ્લોરસ્પારના ઉત્પાદનમાં. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કયા જિલ્લામાં છે? તો મોરબીમાં ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. સોમદભવા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? નર્મદા. મંજીરા નૃત્ય ક્યાં લોકોનું જાણીતું નૃત્ય છે? પઢાર લોકોનું. દાંતીવાડા યોજના કઈ નદી પર છે? બનાસ નદી પર. નવાગામ શા માટે પ્રખ્યાત છે? નર્મદા બંધ માટે. ગુજરાતના કયા પ્રદેશને સૌથી વધુ બંદરો છે? સૌરાષ્ટ્રને. વડતાલ કયા મંદિર માટે પ્રસિદ્ધ છે? સ્વામિનારાયણ મંદિર માટે. ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? મોરબી. ગુજરાતનો દરિયા કિનારો લગભગ કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર લાંબો છે અને જે ભારત દેશમાં સૌથી વધારે છે કે કોઈ રાજ્ય પાસે આટલો લાંબો દરિયા કિનારો હોય. ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન ક્યાં નોંધાય છે? નલિયામાં નોંધાય છે જે કચ્છમાં આવેલું છે. ગુજરાતની પૂર્વે કયું રાજ્ય આવેલું છે? મધ્યપ્રદેશ આવેલું છે. ગુજરાત 3 રાજ્યો સાથે જોડાયેલું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, અને આંતરરાષ્ટ્રીય સરહદ પણ પાકિસ્તાન સાથે ધરાવે છે. તેન તળાવ ક્યાં આવેલ છે? ડભોઈ ખાતે, વડોદરા જિલ્લો. નવલખી બંદર ક્યાં આવેલું છે? મોરબીમાં. ગુજરાતનું પ્રસિદ્ધ મલાવ તળાવ ક્યાં આવેલું છે?
અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલું છે. મિનળદેવી દ્વારા આ મલાવ તળાવ બંધાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબામાં આવેલું છે. લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે? હાલોલમાં આવેલો છે, પંચમહાલ જિલ્લામાં. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં ઉજવાય છે? હાલમાં જ ઉજવવામાં આવેલો છે. તો વડનગર ખાતે મહેસાણા જિલ્લામાં તાનારીરી સંગીત મહોત્સવ યોજાય છે અને ભારતભરના સંગીતકારો અને ગાયકો આમાં ભાગ લે છે. તાનારીરી છે તે નરસિંહ મહેતાના પુત્રી હતા કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી હતી તાના અને રીરી, એની સમાધિ પણ વડનગરમાં આવેલી છે. ગૌરીશંકર તળાવ ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે. ગુજરાતમાં જરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ક્યું છે? સુરત. ડાંગ શબ્દનો અર્થ શું થાય છે? જંગલ. ડાંગ એટલે શું? જંગલ. સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં આવેલું છે. તુવેર દાળ માટે ક્યુ સ્થળ જાણીતું છે? વાસદ. વાસદની તુવેર દાળ છે તે ખૂબ જ વખણાય છે. મહાત્મા ગાંધીના અંતેવાસી એવા જુગતરામ દવેનો પ્રસિદ્ધ આશ્રમ ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલો છે? વેડછી ખાતે આવેલો છે, સુરત જિલ્લામાં. ગુજરાતનું એકમાત્ર લોક ગેટ પદ્ધતિથી ચાલતું બંદર ક્યું છે? ભાવનગર બંદર. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. ક્યું શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે? પોરબંદર. સુરમો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જામનગરમાં. સુરત ખાતે આવેલું વિન્ચેસ્ટર મ્યુઝિયમ હાલ ક્યાં નામે ઓળખાય છે? સરદાર સંગ્રહાલય. ગુજરાતનું ક્યુ શહેર મહેલોના શહેર તરીકે પણ ઓળખાય છે? વડોદરા. ગુજરાતનો સૌથી મોટો પેલેસ કે મહેલ લક્ષ્મીવિલાસ પેલેસ એ વડોદરામાં આવેલો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં અમુક પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રશ્ન એક, ઓસમ ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે? પ્રશ્ન બે, પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? ત્રણ, સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? અને ચાર, રવેચીનો મેળો ક્યાં ભરાય છે? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. પીડીએફ માટે ટેલિગ્રામમાં તમે જીકે વિથ એએમ ચેનલને સર્ચ કરી શકો છો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમને પીડીએફ મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.